मेहता का उल्टा चश्मा, तारक मेहता का उल्टा चश्मा। तारक भाई बच्चे खेलते हैं क्रिकेट, रोज खिड़कियों के कांच टूट जाते हैं, कांच फोड़े ऐसे प्लेयर्स रिकॉर्ड तोड़ जाते हैं। है सबके साथ, बस नजरिए की है बात। ओके, और डी जेम्स आई वुड रिक्वेस्ट यू टू बी हियर, आप भी यहां पर रहिए सबके साथ। नहीं, असली मजा सबके साथ आता है भाई। ओके टपू, वेलकम ऑन द स्टेज। टपू के लिए एक बार और जोरदार तालियां हो जाए। नहीं, आप बोलो टपू बेटा, तू बात कर एक मिनट। यस, जामनगर, जय जिनेन्द्र अंकल, अरे जता रहा ना, मैंने कई पाछल मैंने प्रश्न पूछता था, એટલે મેં કીધું સ્ટેજ પર પૂછજો। બેટા પ્રશ્ન વર્ષો પહેલા પૂછતો, છેલ્લા 11 વર્ષથી પ્રશ્નોના જવાબ આપવાની આદત છે, લગન થયા। મારી પીડાને ટપુ બરાબર સમજી ગયો, જો આને કહેવાય મહેમાન જો દિલ કે કરીબ હોતા હે। ઓકે ટપુ, સાથે તમારા બધા વતી ઘણી બધી વાત કરવાની જ છે, પણ એ પહેલા હું મહેન્દ્ર સરને, તૃપ્તિ મેડમને, રાજેશ સર અને હિતેશ્રી મેડમ, આપ ચારેને વિનંતી કરીશ કે આપ ચારે જરા મંચ ઉપર આવી કૃષ્ણા સ્કૂલ પરિવાર વતી આપણે ઉપસ્થિત સૌના વતી ટપુને બહુ સરસ મજાની રીતે અહીં વેલકમ કરીએ, અભિવાદિત કરીએ। અને હા નંદન, પ્લીઝ કમ અપ સ્ટેજ। આવો સર, પહેલે ગ્રુપ ફોટોગ્રાફ હો જાય। ઓકે રાજેશ સર, મહેન્દ્ર સર, ઓકે થોડા પહેલે એક ફોટોગ્રાફ થઈ જાય, આવો ટુ યંગસ્ટર્સ ઓલ ટુગેધર જી। હા નંદન, પ્લીઝ કમ અપ સ્ટેજ। આવો સર, પહેલે ગ્રુપ ફોટોગ્રાફ હો જાય। ઓકે રાજેશ સર, મહેન્દ્ર સર, ઓકે થોડા પહેલા એક ફોટોગ્રાફ થઈ જાય, આવો ટુ યંગસ્ટર્સ ઓલ ટુગેધર જી। હા પકડો, સાહેબજી ખરેખર આપણે તારક મહેતાની સિરિયલના એક ભાગ હોઈએ ને એવું, તારક મહેતાની સિરિયલ જુઓ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, આવા ગંભીર ચહેરા કોઈના છે જ નહીં, થોડું હાસ્ય, આ ગંભીરતા હવે પૂરી કરો, થોડું હાસ્ય અને થોડા ક્લોઝ, એ લોકો કેમ એકબીજાથી નજીક હોય છે એવી રીતે, હા થોડા ક્લોઝ। ઓકે નંદન, જરા ખભે હાથ રાખીને, ટપુ તો હવે ભાઈબંધ થઈ ગયો, એ વાત, ટપુ તું એ ભાઈબંધ થઈ ગયો ને દોસ્ત, યા એ વાત। ઓકે આપણું શું સોશિયલ વર્ક પણ ચાલુ રહે આ બાને। ઓકે દોસ્ત, કૃષ્ણા પરિવાર વતી અને સમગ્ર જામનગર વતી અમે ઈચ્છીએ કે અમે આપનું સ્વાગત કરીએ। હું માસ્ટર નંદન, આપણા મહેન્દ્ર સરનો લાડકો દીકરો, એને વિનંતી કરું કે સરસ મજાના બુકેથી આપણે અહીં ભવ્ય ગાંધીને ભવ્યતાથી આવકારીએ। થેન્ક યુ। ટપુ 18 વર્ષનો છે, સલાહ નથી આપતો, મુંબઈ રહે છે,
ફેમસ છે, વર્લ્ડ ફેમસ છે, એટલે એને ખબર જ હશે કે આ બુકેનો ક્યાં ઉપયોગ કરવો. ઉંમર યોગ્ય છે, અમે બધા આવશું જાનમાં. ડન, ઓકે, થેન્ક યુ. ચલો જામનગર રેડી. યસ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. ટપુ, ઓછામાં ઓછી અડધી કલાક દોસ્ત તને અહીંથી નહીં છોડીએ, ચાલશે ને? ઓકે, થેંક યુ. અચ્છા ભાઈ, એની ખેલદીલી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એ સામેથી એવું કહે છે કે એક કલાક મંચ ઉપર પણ રહીશ, બધાની સાથે પણ રહીશ. ઓકે, ડીજે હેમ્સ થોડા સાથે. હેમ્સ, આપ ભી હસો જી. ટપુ, હેમ્સ ના ઘરે પણ થોડા સમય માં એક ટપુ આવવાનો છે, આપણા આશીર્વાદ છે. ઓકે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, સરસ મજાનું નાનકડું પણ બહુ જ સરસ મજાનું ફેમિલી. દાદાજી, જેઠાલાલ, દયાભાભી ને આપણા સૌનો લાડકો ટપુ. અને જ્યારે આ પરિવાર ભેગો થાય અને કંઈક આવું જ સરસ મજાનું સેલિબ્રેશન હોય ગોકુલધામ સોસાયટીમાં, ત્યારે સિરિયલના તારા મમ્મી મતલબ દયાભાભી એ શું કર્યા વગર ફંક્શન એમને અધૂરું લાગે. ગરબા, ગરબા રમવા છે બધાને? ગુજરાતનું લાડલું ગરબા, ગરબા. ઓકે, ગરબા રમવા છે બધાને? એક નવી સ્ટાઇલમાં આજે મારે તને ગરબા દેખાડવા છે. જામનગરનું અમારું આ બધું ઓડિયન્સ ખુરશીમાં બેઠા બેઠા પણ ગરબા રમી શકે છે. ઓકે, તમે ખુરશીમાં બેઠા બેઠા તાળીઓ પાડજો. અને અમારી ગરબા ગર્લ્સ, આર ધે રેડી? ઓકે, વિથ ટપુ, થેન્ક યુ. ઓકે, યસ, થોડી દિલની વાતો કરીએ. વાહ. અને જે ખાસ હેતુથી, ખાસ ઉદ્દેશ્યથી આપણે ભવ્ય ગાંધી ઉર્ફ ટપુને અહીં જામનગરના આંગણે જ્યારે ખાસ નિમંત્રિત કર્યો છે, ત્યારે એક મારી અંગત ફરમાઈશ, પેલી સ્ટાઇલ કરીશ, કરીશ પાક્કું, પાક્કું, 101%, કન્ફર્મ, કન્ફર્મ. ઓકે, પહેલો પ્રશ્ન મારે ખાસ તો અહીંયા જે તે પેરેન્ટ્સ બેઠા છે એમના વતી એટલો જ કરવાનો કે છેલ્લા 8 વર્ષ પૂરા થયા અને આ 9મું વર્ષ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સિરિયલના માધ્યમથી દેશભરમાં અને વિદેશમાં ટપુનું નામ રોશન છે. અને એ સફર એટલે કે ભવ્ય ગાંધીથી ટપુ સુધીની સફર વિશે કંઈક ખાસ વાત, ખાસ ક્ષણો વિશે કંઈક કેવું હોય તો ખાસ. શ્યોર, જય જિનેન્દ્ર, જામનગર દેશને પ્રણામ, જામનગર ગામને પ્રણામ, સોરી મિચ્છામી દુકડમ. અહીં ઉપસ્થિત બધા કલાકારોને પ્રણામ. અને સફરના બારામાં શું કહું, ઓડિશન થયું હતું, ઓડિશન માટે બોલાવ્યા હતા, જેમાં મમ્મીએ કીધું કે ના ના, સિરિયલ નથી કરવી, નથી કરવી સિરિયલ, આપણે સિરિયલ કરીને શું, આપણે તો એડ કરી આપણે શાંતિથી. મેં કીધું ના મમ્મી, કરવી છે સિરિયલ, ચલ કરીએ. મમ્મી નથી આવી ઓડિશનમાં. પહેલી વાર મારા લાઈફમાં ફર્સ્ટ એવું ઓડિશન હશે જેમાં મમ્મી મારા સાથે ઓડિશનમાં નથી, મારો ભાઈ મારા સાથે હતો. અને
500 બચ્ચાઓ હતા એમાં ઓડિશન આપ્યું હતું અને એમાંથી એન્ડમાં બે જણ સિલેક્ટ થયા હતા એક હું હતો અને એક હજી છોકરો હતો અને પછી પાયલોટ શૂટમાં હું સિલેક્ટ થયો હતો ફાઇનલી હું સિલેક્ટ થઈ ગયો હતો ભગવાનની કૃપાથી પણ પાયલોટ શૂટમાં હું બહુ ગભરાઈ ગયો હતો આવું જ બહુ બધું પબ્લિક હતું ત્યાં કેમેરાઝ લાઇટ જોઈને બહુ જ ગભરાઈ ગયો મમ્મીને કીધું મમ્મી હું નહીં કરી શકું આ મારા બસનું નથી આ આખું સેટ મારા ખિલાફ હતું કે ના 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 આ છોકરો નહીં કરી શકે હી ઇઝ નોટ કેપેબલ ઓફ ડુઈંગ ધીસ પણ એક માણસ હતું જે કોન્સ્ટન્ટલી મારા બેકબોન બનીને રહ્યા હતા એ છે મારા પ્રોડ્યુસર અંકલ એમણે કીધું ના કરશે તો આ જ છોકરો કરશે ને તો આ કેરેક્ટર જ નીકળી જશે અંકલનો આ ભરોસો હતો અને પછી એમણે મને ઓફિસમાં બોલાવ્યો કીધું કે દીકરા શું થઈ ગયું તો એમણે કીધું કે સર બસ પબ્લિકને જોઈને થોડો ગભરાઈ ગયો હતો તો કે બેટા હવે કીધું સર હવે કાંઈ નહીં તમે મારા ઉપર ભરોસો કર્યો છે તમે મારા ઉપર એક વાર ભરોસો કર્યો છે હવે હું આ એક ભરોસોને ઇન્ટુ 10 કરીને દેખાડીશ ભગવાનની કૃપાથી આપ લોકોના બ્લેસિંગ્સથી એ 100 થઈ ગયું છે અને આ જામનગર એટલે આવે છે કે એ 100 ને 1000 સુધી ટચ કરવું છે થેન્ક યુ આ ભવ્યથી ટપુનો સફર જી અને ખાસ તો એ વાત કે એક તરફ અભ્યાસ હોય એજ્યુકેશન હોય બીજી બાજુ સિરિયલ સેટ્સ કેમેરા એક્ટિંગ બંનેમાં દબાણ હોય બરાબર કેરિયરનું દબાણ પણ છે અને પ્રોફેશનલ કેરિયરનું પણ દબાણ છે આ બંને વસ્તુને બેલેન્સ કઈ રીતે કરે છે દોસ્ત કારણ કે મને ખબર છે ત્યાં સુધી સેટ ઉપર 10-12 કલાક તો જતા જ હશે કરેક્ટ તો એ બંનેને બેલેન્સ કઈ રીતે કરવાનું ખાસ જો છોકરાઓ આ વાત સાંભળજો ટપુ એની મનગમતી દિશામાં જાય છે પણ એજ્યુકેશન અને એના પ્રોફેશન એ બંને વચ્ચે બેલેન્સ કઈ રીતે કરે છે એ ખાસ એના પાસેથી સાંભળવા માટે જ આજે આપણે ટપુને બોલાવ્યો છે યસ મેં આજે ન્યૂઝમાં પણ પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યાં જ મારી એ જ વાત થઈ કે મને બિઝી રહેવું બહુ ગમે છે બિઝી રહેવું મને બહુ જ ગમે છે મને ઘરે શાંતિથી બેસવું વોટ્સએપ પર ટાઈમ પાસ કરવું બહાર ફરવું એ મને થોડુંક ઓછું ગમે છે તો સવારના હું કોલેજ જઉં છું 7-12 કોલેજ હોય 12 પછી મારું શૂટ હોય શૂટથી પેકઅપ થાય 9:30 હું ટ્યુશન જઉં છું 9:00 થી 11:30 સુધી ટ્યુશનમાં ભણું છું એના પછી ઘરે આવીને સૂઈ જાઉં છું કારણ કે મને નીંદર ત્યારે જ આવે છે જ્યારે હું આખો દિવસ કંઈક કરું છું કંઈક કામ કરું છું ત્યારે જ જેને મને નીંદર આવે છે એ તો મને ઊંઘ જ નથી આવતી તો આ જ રીતે હું બેલેન્સ કરું છું અને હું બધા છોકરાઓને એ જ કહેવા ચાહીશ કે તમે એજ્યુકેશનમાં છો હમણાં તમારી એક આંખ ખુલ્લી છે નાવ ઇટ ઇઝ ધ ટાઈમ ટુ ઓપન યોર સેકન્ડ આય ઓપન ઇટ દેખાડી દો પબ્લિકને કે તમે શું છો અગર તમારામાં કોઈ હુનર છે યુ આર કેપેબલ ઓફ ડુઈંગ એવરી વન ઇઝ કેપેબલ ટુ ડુ એનીથિંગ દે કેન ડુ એવરીથિંગ દે વોન્ટ તો કરી દો દેખાડી દો બધાને એટલું જ કહીશ થેન્ક યુ અને આ ખાલી મેસેજ નથી હો આ વાત લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જીગર હોવું જોઈએ અને યસ આઈ એમ સોરી તમને ઇન્ટરપ્ટ ના 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 પ્લીઝ બધા છોકરાઓને આ મારે કેવી રીતે આ વાત બધા છોકરાઓને એક વાત કેવું છે આ કૃષ્ણ સ્કૂલ મને આજે બોલાવ્યો છે અહીંયા જામનગરના દર્શન કરાવ્યા છે પહેલી વાર તો કૃષ્ણના રિલેટેડ એક વાત કહીશ કે તમે કોઈ પણ કામ કરો એ દિલથી કરો અને રિઝલ્ટનું ચિંતા બિલકુલ નહીં કરો સહી વાત કે મને હું શું કરીશ હમણાં એક્ઝામ આપું છું મેં એક પેપર તો લખી દીધું છે પણ હું ફેલ થઈ જઈશ છોડો યાર એક્ઝામ લખ્યું ને જેટલું આવડતું તેટલું લખો કોપી નહીં કરો જેટલું આવડતું હતું એટલું લખો ડૂ ઇટ એટલે કૃષ્ણનો એક કૃષ્ણ ભગવાને એના દોસ્તારને કીધું અર્જુનને એકવાર કીધું અર્જુન બહુ ડરી ગયો હતો કે દોસ્ત હું નહીં લડી શકું આ અગર એના પછી શું થશે અગર કંઈક ગલત થઈ ગયું તો શું થશે ત્યારે કૃષ્ણ એને કીધું કે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલે હેતુર્ભૂર માતે સંગોસ્ત્વ કર્મણે કર્મ કલ ફળની ચિંતા નહીં કર બધા છોકરાઓને એટલું જ કેવું છે કે કર્મ કરો ફળની ચિંતા નહીં કરો ડેફિનેટલી અને એના માટે ખરેખર જીગર હોવું જોઈએ આ વાત સાંભળવામાં મીઠી લાગે પણ લાઈફમાં હકીકતમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરો ત્યારે બહુ જ અઘરી હોય છે પણ જે અઘરી વાતો કરી જાય છે એ જ અહીંયા હોય છે એટલે
ટપુ ને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. જી થેન્ક યુ બેટા. અને એક વાત ટપુ, જો હું બહુ ધ્યાનથી સાંભળું છું ટપુને, અને મારું કામ બેટા ઓબ્ઝર્વેશનનું છે. ટપુ એવી વાત કરી કે મને હંમેશા બિઝી રહેવું ગમે છે, એક જગ્યાએ બેસી રહેવું ના ગમે, મારી પાસે સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ હોવી જોઈએ, અને જ્યારે હું એકદમ કામ કરીને દોડધામ કરીને થાકી જાઉં ત્યારે જ મને ઊંઘ આવે છે. ટપુ 18 વર્ષનો થયો છે, વધીને 3 કે 4 વર્ષની અંદર આ સ્ટેટસ આવવાનું જ છે. જે લોકો સમજી ગયા છે એમને અભિનંદન, અને જે લોકો સમજ્યા પછી પત્ની બાજુમાં હોવા છતાં તાળી પાડી શક્યા છે એમની હિંમતને પણ અભિનંદન. એ વાત, થેન્ક યુ. જામનગરનું ઓડિયન્સ અમારું મજબૂત છે, સ્ટાર્ટર વાળું. ઓકે, એક ખાસ વાત, ટપુએ મંચ જોયો છે અને ટપુએ અનેક કાર્યક્રમો કર્યા છે, પણ ગુજરાતની બારે જ્યારે જવાની વાત હોય ત્યારે પોતાની જાતને એક કેરેક્ટરની સાથે સાથે એક ગુજરાતી તરીકે કંઈક રજૂ કરવાનો હોય તો કઈ રીતે રજૂ કરે? રજૂમાં હું એક જ વાત કહું છું, મને ગર્વ છે કે હું ગુજરાતી છું. આજે આ વાત એને કરી કે હું કોઈ પણ કાર્યક્રમમાં જાઉં, માની લો ગુજરાતની બહાર છું તો હિન્દીમાં વાત કરવી પડે કે કદાચ થોડી ઘણી ઇંગ્લિશમાં વાત કરવી પડે, પણ એટ ધી એન્ડ ઓફ ધી સ્પીચ મારી બધી વાત પૂરી થઈ જાય ત્યારે એ વાતનો ઉલ્લેખ ચોક્કસથી કરું છું કે હું ગુજરાતી છું. એ વાતનું મને ગૌરવ છે અને આપણને પણ ગૌરવ છે કે આ યુવા કલાકાર આજે આપણી વચ્ચે છે. એક ખાસ વાત, ઘણા બધા કાર્યક્રમોની ઓફર આવતી હોય કોઈ પણ કાર્યક્રમ માટે, એમાંથી ઘણા બધા કાર્યક્રમો માટે ના પણ પાડતા હોય ઘણા બધા રીઝન્સથી, કૃષ્ણા સ્કૂલના આંગણે અને એક શૈક્ષણિક સંસ્થા કૃષ્ણા સ્કૂલ જે છે એના કાર્યક્રમમાં આવવાની હા પાડવા પાછળનું મુખ્ય કારણ શું? મારે એક વાત કેવી છે, 5 તારીખના મારી એક્ઝામ છે 5th ઓફ માર્ચના, અને મારી તૈયારી બહુ ઓછી થઈ છે, તો મમ્મીએ મને કીધું કે આપણે કૃષ્ણ સ્કૂલમાં જવાનું છે. તો મમ્મીએ મેં કીધું એક્ઝામ્સ આવે છે તું શું કરે છે? મમ્મીએ કીધું કે ના બેટા, આના પાછળ એક વાત છે. આના પાછળ મેં કીધું શું? કે તારે ત્યાં જઈને બધા છોકરાઓને મોટિવેટ કરવાનું છે, તારે બધા છોકરાઓને જઈને સમજાવવાનું છે કે તમે આના સાથે તમે ભણો છો, એડ્યુકેશનના સાથે એક પેરેલલ કોઈ વસ્તુ કરો, ડૂ સમથિંગ ક્રિએટિવ, ડૂ સમથિંગ ઇનોવેટિવ. તો મેં કીધું મમ્મી સુપર ડિસિઝન છે, અને અંકલ મારા લાઈફમાં મેં એક નિર્ણય લીધો છે એટલે મમ્મીએ જ લેવડાવ્યો છે મને, પહેલાંથી મમ્મી સમજાવતી હતી, એટલે ત્યારે જઈને હું જ્યારે સમજણો થયો ત્યારે મેં એક નિર્ણય લીધો છે કે જે મમ્મી કહે ને એ જ કરવાનું, એના સિવાય કાંઈ જ નહીં કરવાનું. તો બસ એટલે જ મમ્મીએ મને કીધું કે આજે કૃષ્ણ સ્કૂલમાં આવવાનું છે, અને અહીંયાના છોકરાઓનો ઉત્સાહ જોઈને, અહીંયાના છોકરાઓનો જુઝબા જોઈને, કંઈક કરવાનો જઝબા જોઈને હું અહીંયા આવ્યો છું. આ બધાનો પ્રેમ જોઈને, આ બધાનો પ્રેમ મને અહીંયા ખેંચી લાવ્યો છે. સવારે પણ સ્કૂલમાં બહુ મજા કરીને, બહુ મજા આવી ગઈ, એન્જોયડ અ લોટ. ઓકે, ખાસ આ વાતની તો બધા રાહ જોતા જ હશે. અહીંયા ભવ્ય ગાંધીને તો સાંભળીએ જ છીએ, સાથે સાથે ભવ્ય ગાંધીમાં અમારો લાડલો ટપુ પણ નિહાળી રહ્યા છીએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનો કોઈ ફેમસ તારો ગમતો ડાયલોગ અથવા કોઈ એક્શન કંઈ પણ? હું કરીશ, 101% કરીશ, પણ હમણાં નહીં, કરીશ. ઓકે, અચ્છા એક ક્વેશ્ચન ખાસ, ચાલો હવે જનરલ કેટેગરીમાં જઈએ, જનરલ નોલેજ કેટેગરીમાં જઈએ. અંકલ બહુ ક્વેશ્ચન પૂછે છે બેટા. અંકલ છે ને બધા પહેલી બાજુ છે, મને ભાઈ કહીશ તો ગમશે. ઓ થેન્ક યુ બિમલભાઈ. ઓકે બ્રો, ઓકે બ્રો, યા થેન્ક યુ. ઓકે ગીવ મી 5. ઓકે, એક ખાસ પ્રશ્ન, સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારે કયા એવા બે દેશો હતા કે જે સાથે સાથે લડતા હતા? 2 કન્ટ્રીઝ. મુશ્કેલ છે. અરે આપણું જીજે, જીજે મતલબ પેલા આરટીઓ ની આપણે જે સિરીઝ આવે છે ગુજરાત. અરે ના ના અંકલ, ભાઈ ભાઈ બ્રો, ઓકે ગુજરાત નહીં, જીજે એટલે જર્મની અને જાપાન. કેટલો સેલો ક્વેશ્ચન પૂછો છો, મારું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ ધીરે ધીરે ઓછું થતું જાય છે. નો પ્રોબ્લેમ, 11 વર્ષથી ડાઉન છે. અને કેટલા લોકો મર્યા હશે ચલો એ સેકન્ડ વર્લ્ડ વોરમાં? શેમાં? સેકન્ડ વર્લ્ડ વોરમાં કેટલા લોકો શહીદ મર્યા હશે? અગિયાર લાખ અગિયાર હજાર 1111.
આ ફિગર મારા માટે નવો છે. 11 છે, તમે ભૂલી ગયા. ફરીથી 11,11,1111. મેથેમેટિક્સ દોસ્ત મારું પહેલેથી કાચું છે, નો પ્રોબ્લેમ. તમારું તમે મને ક્વેશ્ચન પૂછો. હવે હું તમને એક નાનકડો સેલ્લો ક્વેશ્ચન પૂછું છું. પૂછો. વર્લ્ડ વોર ટુમાં, સેકન્ડ વિશ્વયુદ્ધમાં કયા બે દેશ હતા જે સાથે લડતા હતા? બોલો ને. જી જે કરેક્ટ, જર્મની અને જાપાન. ઓકે, વાહ, ક્યા વાત, તાલિયા. એ વાત, આ જો આને કલાકાર કહેવાય, બીજા કલાકારને સાચવી લીધો. અચ્છા, હવે અઘરો સવાલ આવે છે. હા, બસ કઈ નહીં. આ વિશ્વયુદ્ધમાં કેટલા સૈનિકો મર્યા હતા, શહીદ થયા હતા? 11,11,1111. બધાના નામ બોલો. ઓ માં, આ સૌથી અઘરો પ્રશ્ન છે. મને એવું હતું કે ઘરવાળી જ અઘરા સવાલો પૂછી શકે, પણ તે એના કરતા અઘરો સવાલ કર્યો. પ્લીઝ ટુ હિયર ફ્રોમ યુ. હજી ટપુ આપણી સાથે ઘણી બધી વાર છે, પણ યોર ફેવરિટ એન્ડ ફેમસ સ્ટાઇલ પેલા લટો ઉડાડવાની. મારી બોલવા પહેલા થોડી વાતો કેવી છે? હા 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 હા, પ્લીઝ કેરી ઓન. પાક્કું, ડેફિનેટલી. જામનગર વાસીઓ પાક્કું, હજી સાંભળો છો ને ટપુને? ઓકે, મારે કઈક કેવું છે, આપ જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા છે, મારે બધાને કઈક કઈક મેસેજ કન્વે કરો છો, હું કહી શકું છું ને? ઓકે, તો એકવાર હેન્ડીકેપ છોકરાઓનું મેરેથોન થઈ, હેન્ડીકેપ છોકરાઓની મેરેથોન થઈ, અને એના અંદર 9 હેન્ડીકેપ છોકરાઓ દોડતા હતા. આખું ગ્રાઉન્ડ એમને, આવું જ એક ગ્રાઉન્ડ, આવા તમારા જેવા બધા ઓડિયન્સ હતા, આ સાઈડથી બધા દોડી રહ્યા છે, બધા હેન્ડીકેપ છોકરાઓ આમ દોડી રહ્યા છે, બધા એમને શેર અપ કરે છે, કમોન કમોન, ત્યાં ફિનિશ પોઈન્ટ છે. દોડે છે દોડે છે દોડે છે, એક છોકરો માંથી પડી જાય, આખા સ્ટેડિયમમાં સન્નાટો થઈ જાય છે કે હવે આ છોકરો તો પડી ગયો, એને વાગ્યું હશે. બધા અલગ અલગ વિચારવા માંડે છે. ત્યારે એ 8 હેન્ડીકેપ છોકરાઓ ઊભા રહી જાય છે. એ 9મા હેન્ડીકેપ છોકરાને ઉપાડે છે, બધા એને એના કંધા પર આમ હાથ રાખે છે, અને 9ઓ 9 આમ બધા કંધા પર હાથ રાખીને ફિનિશ લાઇન પૂરી કરે છે. ધીસ ઇઝ યુનિટી. આપ બધામાં સમજ છે તો યુનિટી દેખાડજો. સ્કૂલમાં આપણા ટીચર્સ આપણને શીખડાવે છે, એ આપણે ખાલી શીખવાનું નહીં, આપણે ઇમ્પ્લિમેન્ટ પણ કરવાનું છે. તો આપણે બધા યુનિટીમાં રહીએ, બધા જેમ તારક મહેતા ઉલ્ટા ચશ્માની આખી ટીમ, જ્યારે પણ કાંઈ પણ થઈ જાય, સોડી અંકલને કાંઈ થાય તો જેટલા મારા પપ્પા જેને ઊભા થઈ જાય કે નહીં સોડીને કાંઈ નહીં થાય, ભીડે અંકલને કાંઈ થાય તો હું જેને ઊભો થઈ જાઉં કે ના કાંઈ પણ હોય, ભીડે અંકલ તો મારા જ છે, ભલે મને કેટલું પણ વળતા હોય, ભલે મને સોનું સાથે ફરવા ના જવા દેતા હોય, સહી લાઈન પે 4 વર્ષ. તો યુનિટી તમે દેખાડો. આ થઈ પહેલી વાત. બીજી વાત, એકવાર આવી તે જ કૃષ્ણ સ્કૂલમાં એક વિદ્યાર્થીએ ટીચરને જેને કીધું કે ટીચર આજે હું બહુ ખુશ છું, તમે મને કહો, તમે મને જે ટાસ્ક આપશો ને હું પૂરું કરીને દેખાડીશ. તો ટીચર કે અરે બેટા તું ભણ પહેલા, મેમ તમે મને જે હોમવર્ક આપ્યું છે બધું ખતમ કરી નાખ્યું છે. મેમ એનું બધું હોમવર્ક ચેક કરે છે, બધું હોમવર્ક જોયે છે, બધું એને ખતમ કરી નાખ્યું છે. મેમ શોક થઈ ગયા કે જે છોકરો ક્યારે ભણતો નહોતો આજે એને બધા હોમવર્ક ખતમ કરી નાખ્યા, શું વાત છે? તો મેમે એ વાતને પતાવવા માટે એને એમ કીધું કે જા દીકરા, જઈને સ્વર્ગની માટી લઈ આવો. બ્રો, સ્વર્ગની માટી. છોકરો મૂંઝાઈ ગયો, ત્યાં વાત ખતમ થાય છે. બીજા દિવસે એ છોકરો ટીચર પાસે આવીને કહે છે, મેમ આલો સ્વર્ગની માટી. ટીચર કહે છે, તું સ્વર્ગની માટી ક્યાંથી લાવ્યો? એટલે સ્વર્ગ શું બેટા, સમજાતો નથી, શું છે આ, શું? કે હા મેડમ
આ સ્વર્ગની માટી છે. કેવી રીતે લાવ્યો, ક્યાંથી લાવ્યો? મેડમ, આ માટી પર મારા માતા, મારા પિતા અને આપ ચાલ્યા છો. આપની ધૂળ જ મારા માટે સ્વર્ગ છે, એટલે આ સ્વર્ગની માટી છે. દોસ્તો, આપણે આપણા ટીચર્સ, આપણે આપણા મા બાપને ક્યારે નહીં ભૂલતા. ઇઝ અ હમ્બલ રિક્વેસ્ટ. જે થઈ રહ્યું છે, મારે કેવું નથી વધારે કહી, પણ જે થઈ રહ્યું છે, યુ કેન સ્ટોપ ઇટ. વી આર ધ ચેન્જ, વી હેવ ટુ ચેન્જ ઇટ. આપણે જ ચેન્જ કરવાનું છે અને આપણે કરી શકીએ છીએ. ચેન્જ ઇટ. અને બીજી વાત એ કેવી છે, ત્રીજી વાત એ કેવી છે કે કૃષ્ણ સ્કૂલ આપ સૌને એક ઓપ્શન, એક ઓપોર્ચ્યુનિટી આપે છે તમારો પોતાનો કલા રજૂ કરવાનો. તો એને તમે મિસ નહીં કરો. જેટલા પણ છોકરાઓ છે, જેને પણ કંઈ બનવું છે, એ બનીને દેખાડો. ઇફ યુ આર કેપેબલ ઓફ ડુઈંગ ઇટ, ડુ ઇટ. એન્ડ વોટ એવર યુ ડૂ, લવ ઇટ. તમે જે પણ કરો છો, એનાથી પ્રેમ કરી લો. તમે જુઓ, તમે ક્યાંના ક્યાં નીકળી જશો. તો તમને ક્યારે પણ એક ઓપોર્ચ્યુનિટી મળે તો એને તમે જાળવી લો, તમે એને પકડી લો અને એ ઓપોર્ચ્યુનિટીને પૂરી કરો. એક નાનકડી પોઈટ્રી છે, એમ કે છે કે ઉર્મીની એક ઝૂંપડી દિલમાં બળી હતી, ઉર્મીની એક ઝૂંપડી દિલમાં બળી હતી, તે દિવસ ચારે કોર અજબ રોશની હતી. હું તો વિચારતો રહ્યો એ ખૂણે ઊભો રહી, હું તો વિચારતો રહ્યો ખૂણે ઊભો રહી, મારા નજદીકથી જે ગઈ તે જિંદગી હતી. એ વાત, હું મારા વિચાર સાથે સંમત થયો હતો, હું મારા વિચાર સાથે સંમત થયો હતો, પણ મારામાં તે જ દિવસે મારી કમી હતી. હું મારા ઘરમાં એની જગા ના કરી શક્યો. જીવનમાં એક ચીજ, ઉર્મીની એક ઝૂંપડી દિલમાં બળી હતી, તે દિવસ ચારે કોર અજબ રોશની હતી. દોસ્તો, તમારા પાસે એક ઓપોર્ચ્યુનિટી આવે છે, એને મિસ નહીં કરો. તમે કંઈ ખોણા ઊભો રહીને તમે એ વસ્તુને તમે જવા નહીં દો. ગ્રેબ ઇટ એન્ડ ડૂ ઇટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. મને ગર્વ છે કે હું ગુજરાતી છું. થેન્ક યુ. અને યસ, હા, ઓકે. તો દોસ્તો, આ હતો ભવ્ય ગાંધી. હવે આવશે ટપ્પુ. કોઈ વાત નહીં બાપા, કોઈ વાત નહીં. મેં ભી આપી કા બેટા હું. અગર યે ચાઇલ્ડ લોક મેને આપી સે નહીં ખુલવાયા તો મેરા નામ ભી ટિપેન્દ્ર જેઠાલાલ ગડા નહીં. થેન્ક યુ, થેન્ક યુ. પ્રણામ, થેન્ક યુ. થેન્ક યુ ટપુ. અને ટપુ બેટા, અમારા જામનગરના બધા પપ્પાઓ એટલા સીધા છે કે કોઈને ચાઇલ્ડ લોક નખાવાની જરૂરત જ નથી પડતી. ટપુ કે લીએ એક ખાસ બાત યે દિલ સે કહેતા હું. આજ ટપુને જોઈ અને મને મારા સ્કૂલ ડેઝ યાદ આવી ગયા. એટલા ખાસ એટલા માટે કે અભી સાજે દિલ પે તરાને બહોત હૈ, વાહ, અભી સાજે દિલ પે તરાને બહોત હૈ, મેરે સૂખે હોઠો પે અફસાને બહોત હૈ, ક્યા ગમ હૈ કે આજ હમ જુદા હૈ, તેરે મેરે મિલને કે ફિર ભી બહાને બહોત હૈ, ઓર ક્યા ગરજ હમે કિસી ઓર કે દર કી, ક્યા ગરજ હમે કિસી ઓર કે દર કી, જબકિ અપને હી ઘરો મે કઝાને બહોત હૈ. હમારે આને વાલા કલ બહોત હી સુનહેરા હૈ. યે એસે બચ્ચો કો મિલકે હમ ઇસ બાત કા હમે ભરોસા રહેતા હૈ. ટપુ કે લિયે એક બાર ફિર સે જોરદાર, બહોત પ્યારી ઓર બહોત સારી તાલિયા. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ટપુ આપણા બધાની વચ્ચે જ છે, અહીંયા જ હશે. આપણે એવું કરીએ કે ટપુ હવે આપણી શાળાના જે ટપુ છે બધા, ટપુ સેના, એના કાર્યક્રમને આરામથી નિહાળી શકે. ટપુ અહીંયા જ હશે, આપણે એને કોઈ જાતનું ડિસ્ટર્બન્સ ના થાય, તમારા બાળકોને પણ ધક્કા ધક્કીનો કોઈ ચાન્સ ના રહે, એટલે આપની જગ્યા પર જ રહેશો. ટપુના મમ્મી અહીંયા ઉપસ્થિત છે, એ બંનેને વિનંતી કરીશ કે આપ બંને પ્લીઝ આપના સ્થાન પર. થેન્ક યુ. અચ્છા ટપુ, એક 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 થિંકિંગ આઉટ ઓફ ધી બોક્સ એક મારા તરફથી સવાલ. યસ યસ. જેમ તું આજે જામનગરનો મહેમાન થઈને ક્રિષ્ના સ્કૂલના કાર્યક્રમમાં આવ્યો, એ અમને બધાને ગમ્યું કે તું તારા જેવો સરસ મજાનો કલાકાર અમારો મહેમાન થઈને આવ્યો. એમ તારે ત્યાં કોઈ સરસ મજાનો કલાકાર મહેમાન થઈને આવે તને ગમે? ઓફકોર્સ ગમે.
બોલાવજે આવી જઈશ. થેન્ક યુ. સિરિયલમાં ગમે ત્યારે એક પાત્ર વધશે એટલું પાકું. અચ્છા અને હા સોરી, હા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. પ્રિન્સિપલ અંકલને થેન્ક યુ કહેવા ચાહું છું કે એમણે મને આ વસ્તુ માટે, મહેન્દ્ર સર અને રાજેશ સરને થેન્ક યુ કહેવા ચાહું છું કે મને આ પ્રોગ્રામમાં બોલાવ્યો. અને થેન્ક યુ સો મચ. મને એમણે એમ કીધું કે થિંક આઉટ ઓફ ધ બોક્સ, ટપુ તું મારા માટે થિંક આઉટ ઓફ ધ બોક્સ છે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. અને ડીજે હેમ્સ, આપણા બધાના ફેવરેટ ડીજે હેમ્સને થેન્ક યુ કહેવા ચાહું છું કે તમે મને અહીંયા લઈ આવ્યા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એન્જોય યોર સેલ્ફ. ટપુ યોર પ્લેસ.